નમસ્કાર દર્શક મિત્રો, ગુનેગાર કોણમાં હું છું આપની સાથે જલપા દુધાર. વાત કરવામાં આવે તો આ એક સત્ય ઘટના બની ચૂકી છે. જેતપુરમાં ગુરુ એટલે ભવિષ્ય, ગુરુ એટલે વિશ્વાસ. મા બાપ પછીનું કોઈ સ્થાન હોય તો આ એક ગુરુનું છે. એક ગુરુ અરવિંદે પોતાની વાસનાની ભૂખના લીધે ગુરુનો સંબંધ બદલ્યો હેવાનિયતમાં. શું છે આ ગુરુની હવસ લીલા? જુઓ જેતપુરનો કિસ્સો. જેની વાત કરવામાં આવે તો સ્પેસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વખતો વખત વિવાદમાં સપડાય છે. આ સ્પેસ સ્કૂલની સરકારી તંત્ર અને રાજકીય પીઠબળના નશામાં અનેક વિદ્યાર્થીનીઓના ભવિષ્ય અંધકાર તરફ જાય એવો કિસ્સો આવ્યો છે સામે. સમગ્ર બનાવમાં જેતપુરની સ્પેસ સ્કૂલનો માલિક અરવિંદ પટેલ પ્રિન્સિપાલના હોદ્દાની આડમાં પોતાની કામલીલાની હવસ સંતોષવાના મૂળમાં. પરંતુ કહેવાય છે ને કે નારી તો નારાયણી, નારી તો શક્તિનું પ્રતીક છે. અને આવી જ નારી અને દીકરીએ પોતાના પર કંઈક પણ અજગતું બને તે પહેલા અને ગુરુ શેતાન બને એ પહેલા આ સમગ્ર મામલો આવ્યો સામે. એક દીકરી જ નહીં, અનેક દીકરીના વાલી થયા એક સાથે અને કામલીલાના ભોગે અરવિંદ પટેલને વાલીઓએ ચખાડ્યો મેથી પાક. શહેરના નકલંક આશ્રમ પાસે આવેલા સ્પેસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સંચાલક મેનેજિંગ ડિરેક્ટર અરવિંદ હરસાદભાઈ સાવલિયા પોતાની સ્કૂલમાં ધોરણ 9ની પરીક્ષા પૂર્ણ થયા બાદ માત્ર 1 જ દિવસનું વેકેશન પાડીને ધોરણ 10નો અભ્યાસક્રમ ચાલુ કરી દીધો હતો. જેમાં ધોરણ 10માં આવેલ સ્કૂલની એક વિદ્યાર્થિનીને અરવિંદે પહેલા પોતાની ઓફિસમાં બોલાવી ચોકલેટ આપીને જણાવેલ કે આપની સ્કૂલને હવેથી ધોરણ 10નું કેન્દ્ર મળી ગયું છે, માટે હું તેની પરીક્ષામાં ચોરી કરાવીશ અને સારા ટકા લેવડાવી દઈશ. કહીને છેલ્લા 2-3 દિવસથી કહેતો અને આ વિદ્યાર્થીની અરવિંદની ઓફિસમાં ન જાય તો બીજી વિદ્યાર્થીનીને બોલાવતો મોકલતો. જેમાં ગઈકાલ અરવિંદે વિદ્યાર્થીનીને બોલાવી ચોકલેટ આપીને જણાવેલ કે સ્કૂલના પ્રિન્સિપાલ લલિત સર જે 1 મહિનાથી રજા પર હતા તે કાલથી આવી જશે, માટે હવે આપણે જ્યાં સીસીટીવી કેમેરા નથી ત્યાં સ્પોર્ટ્સ રૂમમાં મળશું, હું તને બોલાવીશ એટલે ત્યાં તું આવી જજે. ગુરુએ કરી વિદ્યાર્થીની છેડતી અને એક રૂમમાં લઈ જઈ શારીરિક અડપલા પણ કર્યા હતા. વિદ્યાર્થીની સાથે અરવિંદે આવી બી ભસ્મ વાતોને શારીરિક અડપલા કર્યા હોય આ નાની ગભૂરી બાળા ગભરાઈ ગઈ હોવાથી તેણીને આપઘાત કરવાનો વિચાર આવ્યો. પરંતુ સદનસીબે તેણીને આવું પગલું ન ભર્યું અને પોતાના માતા પિતાને સ્કૂલની ઘટનાની વાત કરતા જે અરવિંદ ગઈકાલ સુધી દરેક વિદ્યાર્થીની મારી પુત્રી છે તેવું કહેતો તે આવો નીકળશે અને માસુમ બાળા સાથે આવું હેવાનિયત ભરેલ કૃત્ય કરશે તેવું વિચારી આઘાત લાગ્યો. મારું નામ જિજ્ઞેશ વલ્લભભાઈ ઠુમર છે. મારી બેબી 10 સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરે છે. એના સ્કૂલના ટ્રસ્ટી અરવિંદભાઈ સાવલિયાએ એની ઉપર છેડતી કરેલી છે. એને 4-5 દિવસ પહેલાં કહેતા આપણા સ્કૂલમાં બોર્ડનું એક કેન્દ્ર મળેલું છે, તારે કોઈને કહેવાનું નહીં કે હું તને માથે રહીને પેપર લખાવડાવીશ. એટલે તારે એ કે કોઈને તારા ફ્રેન્ડને જાણ કરવાની નથી, તારે જેવો કંઈ પણ તારા ક્લાસમાં બનતું હોય મને ઓફિસમાં જાણ કરવાની, એ કરીને એને બોલાવડાવી કે હું તને માથે રહીને ચોરી કરાવડાવીશ એવી લાલચ દીધી એને. અને પછી 2 દિવસ એવી રીતે બોલાવડાવી, પછી 3 દિવસે પાછી બોલાવડાવી. મારી બેબી અંદર ન આવતી તો બીજી છોકરીને બોલાવવા મોકલતા કે મોકલાવો અહીંયા એમ કરી. અને પછી એને કીધું કે પછી એની સાથે હાથ ચાલકી કરવાનું ચાલુ કર્યું. એટલે છોકરી પછી ગભરાઈ ગઈ હતી, કાંઈ નહોતી કર્યું. પછી 1 દિવસ વધારે કરવા પ્રમાણે એને એની ઉપર કર્યું હલું. એટલે પછી એ ઘરે આવીને રડવા માંડીને બોલતી નહોતી ને કાંઈ કંઈ કંઈ કહેતી નહોતી. અને સાહેબ એને ચોકલેટો આપતા રોજી કે રોજ ચોકલેટો આપતા કે સ્કૂલના પ્રિન્સિપાલ આપતા હોય એને એવી રીતના એને ચોકલેટ બોલાવતા અને લલાચ આપતા એવી કે હું તને ચોરી કરાવડાવીશ ને. અને પછી એને એની સાથે
ઓલું નાખ્યું ને પછી કે રવિવારે કે તારા કે એક્સ્ટ્રા ક્લાસમાં તારે મળવા આવું, તારી ઘરે ફોન કરી દઈશ કે તારા વાલીની કોઈ ના નહીં પાડે કે આપણે મળશું એ કે તું સવારે કે એવું હોય તો વાનમાં ન આવતી, સવારે સ્કૂટર લઈને થોડી વહેલી આવતી યા ટૂર લઈને આપણે મળવાનો ટાઈમ મળે કાલ કે. અને અત્યારે અહીંયા સ્કૂલના પ્રિન્સિપાલ લલિત સર છે, એ એક મહિનાની લીવ ઉપર હતા, એ આજે જ હાજર થયા છે, એટલે કે એ કાલથી આવી જશે, એટલે પછી આપણે બે દિવસ પછી આવી જશે, એટલે આપણે મળી નહીં શકીએ કે, એટલે તારે કે સવારમાં વહેલી આવતી જતું એ કે. પરંતુ પોતાની પુત્રીએ કરેલી હિંમતને કારણે આ સંચાલકને ખુલ્લો પાડ્યો પડશે તે આશયે સ્કૂલમાં અભ્યાસ કરતી બીજી વિદ્યાર્થીઓના વાલીઓને સવારે સ્કૂલે મળવાની જાણ કરી. બધા વાલીઓ આજે સવારે સ્કૂલે એકઠા થયા. જે આ બધા બાબતની રજૂઆત કરતા તે અરવિંદ ઉશ્કેરાએ તમે બધા સ્કૂલને બદનામ કરવા ખોટા આરોપ લગાવો છો તેવું કહીને બધા વાલીઓને સ્કૂલ બહાર કાઢવા લાગ્યો. એટલી વારમાં સ્કૂલના કેમ્પસમાં જ રહેતો અરવિંદનો પરિવાર પણ ત્યાં આવી ગયો અને વાલીઓને તેઓ પણ બહાર કાઢવા લાગ્યા. જેથી સ્કૂલે આવેલ વાલીઓ અને અરવિંદ તેમજ તેમના પરિવાર વચ્ચે મારામારી સર્જાતા વાલીઓએ તરત જ પોલીસને ફોન કરી દીધેલ. મારી ભત્રીજી અહીંયા 10th સ્ટાન્ડર્ડમાં સ્પેસ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને એમાં બન્યું છે એવું કે મારી ભત્રીજીને એના જ ટ્રસ્ટીએ અરવિંદભાઈ સાવલિયા કે જેની ઉપર અમને ભરોસો હતો કે એ એક આ સ્કૂલની બધી બેબીઓના બાપ તરીકે વર્તે છે, પણ એને તો બાપને લજાવે અથવા તો એમ કહો કે સમાજને કલંકિત કરનાર માણસ કે અરવિંદભાઈ સાવલિયાએ મારી બેબી સાથે એવું કૃત્ય કર્યું છે કે અમે કોઈ દિવસ સપનામાં વિચારી ન શકીએ. કે પહેલા દિવસે એને એવું ફર્સ્ટ ડે એ બોલાવી એને આવી રીતના બોર્ડનું કીધું કે બોર્ડનું કેન્દ્ર અહીંયા મૂકાશે, હું તને ચોરી કરાવડાવીશ, હું આમ કરીશ તેમ કરીશ, હું તને સપોર્ટ કરીશ, પણ તું આ ઘર આ બાબતની કોઈને તારા ફ્રેન્ડ્સમાં કે ક્યાંય વાત કરતી ને. પછી ચોકલેટ આપી, બીજા દિવસે બોલાવી, બીજી ત્યારે એને ધ્યાન ન આપ્યું મારી બેબીએ, એટલે એને કોઈ બીજી ગર્લ્સ દ્વારા એને બોલાવી અને એને એવું કીધું કે આલે મારી બેબીએ ચોકલેટની ના પાડી તો એને એવું કીધું કે તું તો આ બાબતમાં સાવ નબળી છો, આમાં એવું શરમાવાનું ન હોય, આપણે બે તો ફ્રેન્ડ કહેવાય, આપણી બે વચ્ચે ફ્રેન્ડશીપ છે, ઓહો તું તો બહુ નબળી છો, એવું કરી અને એને ટચ કરીને એવું બધું કર્યું. પણ હું એમ કહું છું કે આજે મારી બેબી ઉપર થયું છે, કાલે કોઈ બીજી દીકરી ઉપર થાય એના માટે અમે આ પગલું ભર્યું છે અને અમે ન્યાય માગીએ છીએ કે દરેક દીકરીને આવું ન બનવું જોઈએ, એને ન્યાય મળે તો અમને ન્યાય મળે. એના માટે સૌ પેરેન્ટ્સ હું હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે સૌ પેરેન્ટ્સ અમને થોડોક એન્કરેજ કરો, અમને સપોર્ટ આપો. જેથી સ્કૂલે આવેલ વાલીઓ અને અરવિંદ તેમજ તેમના પરિવાર વચ્ચે મારામારી સર્જાતા વાલીઓએ તરત જ પોલીસને ફોન કરી દીધેલ. બીજી બાજુ અરવિંદે પોતાની ઓફિસમાં પુરાઈ ગયો એટલે વાલીઓ ઓફિસ બહાર પોલીસની રાહ જોતા રહ્યા. દોઢ કલાક બાદ વાલી સ્કૂલે પહોંચી અરવિંદને પકડી પોલીસ સ્ટેશને લઈ ગયેલ અને વાલીઓને પણ પોલીસ સ્ટેશને આવવાનું કહેતા તમામ વાલીઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, જ્યાં બીજી દોઢ કલાક બાદ સિટી પીઆઈ વીકે પટેલ આવીને વિદ્યાર્થિની માતાની ફરિયાદ પરથી અરવિંદ સામે આઈપીસી 354 એ અને પોક્સો હેઠળ ફરિયાદ નોંધી હતી. રોજ ફરિયાદી બેને તેની સગીર દીકરીની સાથે સ્કૂલ સંચાલકે ચોકલેટ આપી, શારીરિક અડપલા કરી, ગુનો કૃત્ય કરેલ જે બાબતે જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આઈપીસી કલમ 354 એ પોસ્કો એક કલમ 7-8-11-12 મુજબ ગુનો રજીસ્ટર કરેલ છે અને હાલ તમામ પોલીસ કાર્યવાહી ચાલુ છે. પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે બાળકીને તે સ્કૂલમાં આવેલ ઓફિસમાં બોલાવતો અને ત્યાં ચોકલેટ આપતો અને શારીરિક અડકતો. સલામ છે આ જેતપુરની વિદ્યાર્થીની સજાગતા પર, જેને ગુરુને પણ કાયદાનું ભાન કરાવી દીધું. તો દર્શક મિત્રો, ક્રાઇમના આવા જ અવનવા એપિસોડ જોવા માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી.